આગામી દિવસમાં ધોરણ 10 અને ધોરણ 12 ના પરીક્ષા આવી રહી છે, ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થી હતાશમાં આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે, ત્યારે સુરતમાં આવી કોઈ ઘટના નહીં બને તે માટે શિક્ષકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થી જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું હોય છે. પોતાની કારકિર્દી કયા ક્ષેત્રોમાં પસંદ કરવી તે બોર્ડના પરિણામો પરથી નક્કી કરી શકાય છે. એટલે સ્વાભાવિક રીતે આ પરીક્ષામાં સારું પરફોર્મ કરવા માટે ન માત્ર વિદ્યાર્થીઓ પર દબાણ હોય છે, પણ વાલીઓની પણ સૌથી વધુ અપેક્ષાઓ તેના બોર્ડમાં ભણતા સંતાન માટે વધી જતી હોય છે. જોકે આજના સમયમાં પરીક્ષાઓનો સ્ટ્રેસ એટલો વધી ગયો છે કે ધાર્યું પરિણામ નહીં આવતા વિદ્યાર્થીઓ ન ભરવાનું પગલું ભરી બેસે છે. તેવામાં સુરતના શિક્ષકો હવે વાલીઓ ઉચોક એક પત્ર લખી રહ્યા છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે કે પરીક્ષા જ સર્વસ્વ નથી. બોર્ડની પરીક્ષા હવે આગામી થોડા સમયમાં શરૂ થઈ રહી છે, એટલે સ્વાભાવિક રીતે ધોરણ 10 અને ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હશે. જોકે પરીક્ષાઓની તૈયારીઓની સાથે સાથે વાલી અને વિદ્યાર્થીઓ પરીક્ષા કરતાં પરિણામ માટે વધારે ચિંતિત હોય છે. વાલીઓની અપેક્ષા હોય છે કે તેમનું બાળક બીજા વિદ્યાર્થીઓ કરતાં સારા માર્ક્સ પાસે પાસ થાય અને વિદ્યાર્થીઓને માતા પિતાની આ અપેક્ષા ઉપર ખરા ઉતરવાનું માનસિક દબાણ હોય છે અને તેથી જ તેઓ પરીક્ષા પહેલાં કે પરિણામ પછી સંતોષકારક પરફોર્મન્સ ન બતાવવાના દબાણમાં વિદ્યાર્થીઓ અધગઢિત પગલું ભરી બેસતા હોય છે. તેવામાં સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સુરતના તમામ 1.50 વિદ્યાર્થીઓના વાલીઓને આવું ન થાય તે માટે શિક્ષકોને પત્ર લખવા માટેનું હોમવર્ક અપાયું છે અને શિક્ષકોએ આ પત્રો લખવાની શરૂઆત પણ કરી દીધી છે. સુરતમાં બોર્ડમાં અભ્યાસ કરતા આવા 1.50 લાખ વિદ્યાર્થીઓના વાલીઓને આ પત્ર શિક્ષકો દ્વારા પહોંચાડવામાં આવશે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે પરીક્ષા એ જીવનનો એક ભાગ છે, અંતિમ પડાવ નથી. હારજીતને સ્વીકાર કરીને આગળ વધવું જોઈએ અને આવા સમયે બાળકને હતાશાથી દૂર રાખી તેના આત્મવિશ્વાસ વધારવો કરવો જોઈએ. માલતી કાપડિયા, પ્રેસિડેન્સી સ્કૂલ. આજે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ મહેનત તો કરી છે અને કદાચ વાલીઓની અપેક્ષાઓ વધારે છે. આ જ સમયે અમે લેટર લખીને વાલીઓને એ જ જણાવ્યું છે કે બાળકોને તાણ વગર તમે એની જે વિષયમાં ઈચ્છા હોય તે વિષય ભણવા દેશો, કારણ કે લાસ્ટ સમય જ્યારે પરીક્ષાની ખૂબ નજીક છે ત્યારે તમે એ લોકોને કોઈ પણ પ્રકારનું એમ કહેવાય છે કે એ લોકોને કોઈ પણ પ્રકારે તમે એને ડિપ્રેસ નહીં કરશો. પ્રફુલ્લિત મનથી એમને જે વિષય ભણવું હોય, જેટલું વાંચવું હોય, જેટલા સમય, કારણ કે આખો વર્ષ એને ખૂબ મહેનત કરી છે અને આ વર્ષ દરમિયાન એને લાસ્ટ સમયે મોટાભાગે શું થઈ જાય, છોકરાઓ ડિપ્રેસ થઈ જાય છે. એટલે વાલીશ્રીને અમે એ જ કહીએ છીએ, એનો ઉત્સાહનો વધારો કરજો, એની તબિયતની કાળજી રાખજો, એને જે પ્રમાણેનું વ્યવસ્થિત ફૂડ આપજો, એને યોગ્ય સમય ઊંઘવા માટે આપજો અને વારંવાર રિવિઝન માટે, ખાલી એમને વારંવાર રિવિઝન કરે એના માટે અમે એમને કહીએ છીએ સ્પેશિયલ. થોડીક સમાજમાં પરીક્ષાની ભીતિ અને મા બાપ પોતાની ભીતિને જે બાળકો ઉપર ઠોકી બેસાડે છે અને એના કારણે બાળક વધારે પડતું ડિપ્રેશનમાં આવી જાય છે. પરીક્ષા વખતે પરીક્ષાની તૈયારી કરતાં એને મારા મમ્મી આ વિચારે છે, મારા પપ્પા આ વિચારે છે, મારા ટકા કેટલા આવશે, મારા ટકા નહીં આવશે તો શું, મારું આ વાંચવાનું બાકી છે. આ બધા ડિપ્રેશનને કારણે અથવા તો આ બધી હતાશ વાતોને કારણે એ પોતાનું જે કંઈક પણ કરવાનું છે એ કરી નથી શકતા અને પરીક્ષાની પૂરતી તૈયારી નથી કરી શકતા. એટલે અમે એક વાલીને પણ સંદેશો આપીએ છીએ કે તમારા બાળકની જિંદગી કરતાં કશું પણ મહત્ત્વનું નથી, તમારા માટે તમારું બાળક મહત્ત્વનું છે અને દરેક બાળકની સરખી એબિલિટી નથી, તમે એકબીજા સાથે સરખાવો નહીં. તમે એને પરીક્ષા વખતે જે રીતે ગભરામણ આપો છો એના કારણે એની યાદશક્તિ ઉપર પણ એની બહુ અસર પડે છે, એની હિંમત ઉપર પણ બહુ અસર પડે છે. તમે એને મુક્ત રાખો, એને ફ્રેશ રાખો અને એને કહો કે બેટા તારી પાસે એક આવડત નથી તો બીજી આવડત પણ છે, તું કંઈક પણ કરી શકશે. બધાના બધા વિષયો કે બધી રીતે સ્મરણ શક્તિ સરખી નથી હોતી. અમે વાલીઓને રૂબરૂ બોલાવીને પણ આ બાબતને સમજ આપી છે અને આજરોજ લેટર દ્વારા પણ અમે એ સમજ આપી છે. હું સમાજને બહુ જ ઘણા અંશે આમાં જવાબદાર માનું છું કે પેરેન્ટ્સ પોતે જ્યારે સમય ફાળવવાનો હોય છે ત્યારે નથી ફાળવતા અને પછી પરીક્ષા વખતે એટલું બધું સોગ્યું અને એટલું બધું શોકમગ્ન વાતાવરણ કે જાણે પરીક્ષા આવી એટલે આખી જિંદગી જો પરીક્ષામાં એનું પરિણામ નબળું આવશે તો અમારું સમાજમાં અમારું શું ખરાબ દેખાશે. વાલી પોતાની ઈચ્છાઓને બાળકો ઉપર થોપે છે અને એ પ્રેશર બાળકો ઉપર એને ડિપ્રેશન તરફ લઈ જાય છે. બાળકને એવું થાય કે મારા મા બાપની ઈચ્છા પૂરી ના કરી શકીશ અથવા મારા ટકા મારા પપ્પાએ કે મમ્મીએ ધાર્યા છે એટલે ના
આવશે તો એ લોકોનું ખરાબ લાગશે એટલે એ લોકો મને ટોર્ચર કરશે અને એવી હતાશા એને આપઘાત તરફ લઈ જાય. બાકી આ ઉંમરના બાળકને આપઘાત કરવાનું કોઈ કારણ હોતું નથી. જે એ એક પ્રયાસ છે કે વાલી પોતે પોતાની વિચાર શક્તિને બદલે તો શક્ય છે કે બાળક પ્રેશરમાં ના આવે કે તું નાપાસ પણ થશે તો વાંધો નથી, બીજું વર્ષ પણ આપણી સામે છે, તારી જિંદગી અમારા માટે બહુ મહત્ત્વની છે, એક અહેસાસ જો વાલી કરાવે તો મને ચોક્કસ લાગે છે કે આ પ્રયાસ 100% સફળ થઈ શકે.